જ્યારે આપણે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ અને જો તમને કોઈ બીમારી નથી તો એનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે જીવંત અને ઉર્જાવાન અનુભવો છો કે નહીં હેલ્થ શબ્દ હોલ એટલે કે સંપૂર્ણથી બનેલો છે તમારા શરીર મન અને શક્તિમાં સંપૂર્ણતા હોવી જોઈએ જ્યારે આ બધી બાબતો તમારા અસ્તિત્વની મૂળભૂત પ્રકૃતિ સાથે સુસંગત હોય છે ત્યારે સવારે ઉઠ્યા પછી તમને લાગે છે કે તમે હમણાં જ જન્મ લીધો છે જો આવું થાય તો તેનો અર્થ એ છે કે તમે સ્વસ્થ છો એક સરળ વસ્તુ જે તમે બધી છોકરીઓ કરી શકો છો તે છે કે ફક્ત તમારા ખોરાકમાં ચાલીસથી પચાસ ટકા જેટલો કાચો ખોરાક સામેલ કરો એટલે કે જીવંત કોષો હોવા જોઈએ તે શાકભાજી હોઈ શકે ફળ હોઈ શકે સૂકા મેવા હોઈ શકે ફણગાવેલા મગ હોઈ શકે ઓછામાં ઓછું ચાલીસથી પચાસ ટકા ખોરાક તમે કાચો ખાઓ તે જીવંત હોવું જોઈએ તમે મૃત ખોરાક ખાવ છો અને પછી જીવવા માંગો છો આ થોડું અઘરું છે કારણ કે હવે તમારે મૃતકોને ઉછેરવાના છે જ્યારે તમે ખોરાક રાંધો છો ત્યારે ખોરાકને પચાવવાની બધી જરૂરી ચીજો ફક્ત શરીરમાં જ હોય છે તેવું નથી હોતું કેટલાક એન્ઝાઇમ ખોરાકમાં પણ હોય છે જ્યારે તમે ખોરાક રાંધો છો ત્યારે ઘણી હદ સુધી આ એન્ઝાઇમ્સનો તમે નાશ કરો છો એન્ઝાઇમ વગરનો ખોરાક જ્યારે તમે ખાવ છો હવે શરીરને મહેનત કરવી પડે છે એ ભાગ બનાવવા માટે જેનો તમે નાશ કર્યો છે અને ત્યારે જ તેનું પાચન શક્ય છે સામાન્ય રીતે પહેલો એકથી દોઢ કલાક જમ્યા પછી શરીર પોતાની ઉર્જા ગુમાવતું હોય છે અને પછી ધીમે ધીમે સામાન્ય સ્વરૂપે આવે છે તમે આ જોયું હશે તો ખોરાક એ ઉર્જા માટે છે પણ આપણે ખોરાક એવો બનાવીએ છીએ કે એ પહેલાં એકથી દોઢ કલાકમાં આપણી બધી ઉર્જા લઈ લેતું હોય છે ફક્ત ત્યારબાદ જ એ સામાન્ય સ્વરૂપે આવે છે તમારી પાચનક્રિયા ગમે એટલી સક્ષમ હોય તમે એ એન્ઝાઇમ્સ ક્યારેય પાછા બનાવી નથી શકતા જે ખોરાક રાંધતી વખતે તમે ગુમાવ્યા હતા માત્ર અમુક હદ સુધી જ આપણે તે બનાવી શકીએ છીએ જો તમારી પાચન પ્રક્રિયા ખૂબ જ મજબૂત અને સારી હોય ત્યારે તમે ચાલીસથી પચાસ ટકા જેટલા એન્ઝાઇમ્સ ફરીથી બનાવી શકો છો જે તમે ગુમાવ્યા હતા પણ જો પાચન થોડું નબળું હોય તો આ સંખ્યા ખૂબ જ ઓછી હોય છે તો કોઈ પણ રીતે જો તમે રાંધેલો ખોરાક ખાવ છો ત્યારે પચાસથી સાહીઠ ટકા જેટલો ખોરાક બરબાદ થતો હોય છે પરંતુ શરીરે હજી તેના પર કામ કરવું પડે છે અને જેટલી ઉર્જા તેને લગાવવી પડે છે અને જેટલી તકલીફ તેને સહન કરવી પડે છે તે ઘણી વધારે છે ખોરાક ઘણા લોકો માટે ઘણા અર્થો ધરાવે છે પરંતુ તે મુખ્યત્વે શરીર માટેનું બળતણ છે જો તમે યોગ્ય પ્રકારનું બળતણ નાખશો તો તે ચોક્કસ રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે જો તમે ખોટા પ્રકારનું બળતણ નાખશો તો તે કોઈક રીતે ચલાવશે હું એમ નથી કહેતો કે આ રીતે ખાઓ અથવા પેલી રીતે ખાઓ ફક્ત પ્રયોગ કરો ઠીક છે ફક્ત પ્રયોગ કરો અને જુઓ આજે રાત્રે તમે જ્યારે જાઓ ત્યારે રાંધેલો ખોરાક ખાવાને બદલે ફક્ત ફળ ખાવાનો પ્રયત્ન કરો કાલે સવારે તમને એલાર્મની જરૂર નહીં પડે તમે એલાર્મની પહેલાં ઉઠશો અને તમે જોશો કે તમારી આંખો આ રીતે બંધ નહીં થાય તમે ઊભા થતાં જ બસ સચેત હશો લોકો જાણતા નથી કે તેમના શરીરમાં સંપૂર્ણપણે હળવા થવાનો અર્થ શું છે દુર્ભાગ્યે પંચાણું ટકા લોકો આ જાણતા નથી કારણ કે તમે ખોટા પ્રકારનું બળતણ નાખ્યું છે તમે આ શરીરને હવાની જેમ રાખી શકો છો સરળતાથી તે તમારી આગળ હશે તમારે તેને ખેંચવાની જરૂર નહીં રહે તમારે તેને આગળ વધવાવું જોઈએ તમે ફક્ત યોગ્ય પ્રકારનું બળતણ નાખીને આ કરી શકો છો